આજરોજ ડીસાના રેજિમેન્ટ વિસ્તારમાં આવેલ મહાદેવના મંદિરે ઈ શ્રમ કાર્ડ યોજનાના શ્રમિકોને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડીસાના રેજિમેન્ટ વિસ્તારમાં ઈ શ્રમ કાર્ડ યોજનાના કાર્ડનું વિતરણ કરાયું હતું. ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે. આપણા દેશમાં ખેતી કે અન્ય રોજગાર સાથે જોડાયેલા શ્રમિકોની સંખ્યા સૌથી વધારે છે. દેશમાં સંગઠિત કે અસંગઠિત ક્ષેત્રે જોડાયેલા શ્રમિકો માટે સરકાર દ્વારા વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. સરકારી યોજનાઓ હોવા છતાં પણ ઘણા શ્રમિકો માહિતીના અભાવને કારણે યોજનાઓનો લાભ મેળવી શકતા નથી, જેને ધ્યાને લઈ શ્રમિકો માટે યુવિન કાર્ડ, ઈ નિર્માણ કાર્ડ વગેરે બહાર પાડવામાં આવેલ છે. આ ઉપરાંત તમામ શ્રમિકોને લાભ આપવા માટે ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઈ શ્રમ પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. આ પોર્ટલ દ્વારા તમામ શ્રમિકોની માહિતી એકઠી કરવામાં આવશે. આ આર્ટિકલ દ્વારા ઈ શ્રમ કાર્ડ દ્વારા તમામ માહિતી આપવામાં આવી રહી છે. ત્યારે આજે ડીસાના રેજિમેન્ટ વિસ્તારમાં આવેલા મહાદેવજીના મંદિરે ઈ શ્રમ કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રેજિમેન્ટ વિસ્તારમાં રહેતા શ્રમયોગી કાર્ડ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો, જેમાં ઈ શ્રમ કાર્ડે પોતાના ઘરની કામવાળી બહેનો, નોકર, પોતાની દુકાન તેમજ આજુબાજુની દુકાનોમાં કામ કરતા શ્રમયોગીઓ, સેલ્સ ગર્લ્સ, સેલ્સ બોય, રિક્ષા ચાલક, લારીઓવાળાઓને આ કાર્ડના આધારે 2 લાખનો મફતમાં વીમો આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા અસંગઠિત કામદારોના જે લોકોને લાભાર્થીઓને લાભ માટે ઈ શ્રમ કાર્ડ આપવામાં આવ્યું છે. જે કાર્ડ છેલ્લા 2 દિવસથી અમે ડીસા શહેરની અંદર વિવિધ જગ્યાએ કેમ્પો રાખી અને એને લોકો સુધી, ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે જે ઇન્કમટેક્સ નથી ભરતા તેવા અને મજૂર વર્ગ માટે આ કાર્ડ ખૂબ જ ઉપયોગી છે. ઈ શ્રમ કાર્ડથી સીધો જ 2 લાખનો અકસ્માત વીમો મળે છે અને સાથે સાથે જ્યારે જ્યારે સરકાર કોઈપણ યોજના હશે અને સીધા જ બેંકની અંદર કોઈપણ પૈસા હશે, પેમેન્ટ હશે, એમના મજૂર વર્ગને નાખવાનું આવતું હશે 1500 રૂપિયા, તો એ સીધું બેંકમાં આવી શકે છે. એના માટે તમામ લાભાર્થીઓને લાભ મળે એના માટે આ અસંગઠિત કામદારો માટેનો ઈ શ્રમ કાર્ડ છે અને તમામે તમામ લોકોએ એરિયા વાઇઝ લાભ લેવો જોઈએ. અને આ સમગ્ર કાર્યક્રમ સમગ્ર ડીસા શહેરની અંદર થવાનો છે અને દરેક વોર્ડ વાઇઝ 4 કેમ્પ અમો કરવાના છીએ.